નમસ્કાર, કૃષિ દર્પણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ખાસ કરીને ખેડૂતોને લગતા મુદ્દાઓને આપણે કૃષિ દર્પણ કાર્યક્રમની અંદર ચર્ચા કરતા હોઈએ છીએ. ખેડૂતોને કેવી રીતે આધુનિક ખેતી તરફ લઈ જવાય, ખેડૂતોને કયા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે, ખેડૂતોને કેવી રીતે નવા બિયારણોનો ઉપયોગ કરતા કરી શકાય તે માટેના અમારા પ્રયત્નો હોય છે. તો કૃષિ દર્પણ કાર્યક્રમની અંદર ખેડૂતોને મૂંઝવતા અનેક પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરતા હોઈએ છીએ. ખાસ કરીને કૃષિ દર્પણ કાર્યક્રમની અંદર આપણે અલગ અલગ કૃષિ નિષ્ણાંતો સાથે વાતચીત કરતા હોઈએ છીએ. ગુજરાતની જે નામાંકિત કૃષિ યુનિવર્સિટીઓ છે તેમની સાથે સંકળાયેલા કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરીને ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો અમારો પ્રયત્ન હોય છે. તો ખાસ કરીને અલગ અલગ વિષય ઉપર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. સફળ ખેતી કરી રહેલા ખેડૂતો સાથે પણ આપણે વાતચીત કરી છે ભૂતકાળમાં પણ, અને કૃષિ દર્પણ કાર્યક્રમની અંદર જે ખેડૂતો સફળ ખેતી કરી રહ્યા છે અને વધારે નફો ઉત્તરોત્તર પ્રાપ્ત કરી રહ્યા છે તેમના સાથે આપણે વાતચીત કરતા હોઈએ છીએ. તો આજનો જે વિષય છે બાગાયતી પાકો વિશે આપણે વાતચીત કરવાના છીએ. બાગાયતી પાકોમાં એક સફળ ખેડૂત જે છે તે સફળ ખેતી કરી રહ્યા છે, નફો પ્રાપ્ત કરી રહ્યા છે. બાગાયતી ખેતીમાં તેઓ પપૈયા, ચીકુ, ખાસ કરીને જે પ્રકારના છોડવાઓ છે તેના રોપાઓનો ઉછેર કરીને વેચાણ કરી રહ્યા છે. આપણી સાથે આ જ વિષય સાથે બાગાયતી વિષય પર આપણે ચર્ચા કરવાના છીએ. આપણી સાથે જોડાઈ ગયા છે દીપકભાઈ પોકર, કે જેઓ સફળ ખેતી કરી રહ્યા છે અને બાગાયતી પાકોની તેઓ ખેતી કરી રહ્યા છે. દીપકભાઈ, કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. નમસ્કાર. ખાસ કરીને આપણે આજે જે ચર્ચા કરવાના છીએ કે બાગાયતી ખેતીમાં આપ પપૈયા અને ડ્રેગન ફ્રૂટ જેવા અનેક પ્રકારના જે ફળો છે, ચીકુ છે, તેનું વાવેતર કરી રહ્યા છો, તો તેના વિશેની માહિતી આપ આપશો ખેડૂત મિત્રોને, કે આપ પપૈયાના વાવેતરમાં શું ધ્યાન રાખો છો, તેમાં કેટલો ખર્ચ છે, કેટલી આવક છે? હા, મારે 1 એકર જગ્યા છે સાહેબ જી, 2.5 વીઘા, અને એની અંદર મેં મિક્સ પાક કરેલો છે. માનો એમાં જામફળ છે, સીતાફળ છે, પોપૈયા છે અને બોર, અને બધું ઓર્ગેનિક બધી પ્રોડક્ટ બનાવીને ગાય આધારિત બધી ખેતી કરી છે. આ રીતનું અમારું આયોજન છે બધું, અને મિક્સમાં વચ્ચે પોપૈયા નાખેલા છે. બિલકુલ. તો ખાસ કરીને જણાવશો આપ જે બોરની ખેતી કરી રહ્યા છો તેમાં કેટલો નફો પ્રાપ્ત કરી શકાય, અને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડવા માટે આપ શું કહેશો? આ જંગલ મોડેલ બધાને અપનાવવાની જરૂર છે. જંગલ મોડેલ અપનાવેલ એની અંદર બધા પાક મળે, સિઝને સિઝનના બધી વસ્તુના, અને તમે કિલોની અંદર તમે વેચી શકો. મણમાં કાંઈ વેચવા જવું ન પડે. અમારે અહીંયા રોડ ઉપર જમીન છે એટલે રોટસ તમારું બધું વાડિયાથી બધી વસ્તુનું વેચાણ થઈ જાય અમારે, અને બગીચામાં બહુ કાળજી કંઈ ન રાખવી પડે. ગાય આધારિત ખેતી કરી એટલે દૂધ ગોળનો છંટકાવ કરવાનો અને જીવામૃત પાવાનું. ગોપાલ સુતરિયાના બેક્ટેરિયા પાય છીએ અમે, અગ્નિઅસ્ત્ર બનાવી, અજમાસ્ત્ર બનાવી અને એ બધું છાંટવાનું. બિલકુલ. તો ખાસ કરીને આપ બાગાયતી પાકો લઈ રહ્યા છો તેમાં જે અન્ય પાકો છે જેમ કે ધાન્ય પાકો છે તે પ્રકારના પાક કરતા બાગાયતી પાકોમાં કેટલી આવક છે? બાગાયતી પાકમાં વળતર સારું મળે એટલે માનો કે મારે સિઝને સિઝન બધું હોય તો મહિને મારે 25,000 રૂપિયા જેવું આવક મળી રહે એમ. જી, મિક્સ બધું હોય એટલે એક ક્રોપની અલગ અલગ આમ ન ખબર પડે, પણ મહિને 25,000 રૂપિયા આપણે થઈ શકે એમ 2.5 વીઘામાં. જણાવશો જે પ્રકારે આપ ડ્રેગન ફ્રૂટનું પણ વાવેતર કરી રહ્યા છો તેના વિશેની થોડી માહિતી ખેડૂત મિત્રોને આપશો? ડ્રેગન ફ્રૂટ અમે લાલ વાવેલું છે જી, અને પારા કરી માથે થાંભલિયું બનાવીને વ્યવસ્થિત આપણે જે વાવટ વાવી એ રીતે બધું વાવેતર કરેલું છે. ડ્રેગન ફ્રૂટમાં સારી કમાણી મળે, બીજા વર્ષે એમાં આવક ચાલુ થઈ જાય. પણ અમારે તો શું છે, જગ્યાના અભાવે અમે ડ્રેગન ફ્રૂટ ઓછું કરેલું છે, માટે અને મુખ્ય પાક તરીકે અમારે સીતાફળ છે. ડ્રેગન ફ્રૂટમાં બધી વસ્તુમાં સારું રહે, ત્રણ પાક, ત્રણ વખત ફાલ આવે ચોમાસા પછીમાં જી, અને એમાં બહુ ખર્ચો કાંઈ ન મળે. ખાલી ગૌકૃપ બેક્ટેરિયા અને જીવામૃત તમે આપ્યા રાખો એટલે ડ્રેગન ફ્રૂટ તૈયાર થઈ જાય તમારે. બિલકુલ. ખાસ કરીને જણાવશો દીપકભાઈ કે આપ ટપક સિંચાઈ પદ્ધતિનો પણ ઉપયોગ કરી રહ્યા છો તેમાં કેટલો ફાયદો પડે છે આપને? ટપક સિંચાઈની પદ્ધતિમાં તો અમારે સારો ફાયદો પડે, પાણી ઓછું હોય તો અમારે આ બધી વસ્તુનું ઉત્પાદન લઈ શકીએ અમે.
ટપક પદ્ધતિ કરવી જરૂરી છે બગાયતી ખેતીમાં, અને ઉછેર વાટાના ટપક પદ્ધતિ હોય, અત્યારે ટપક પદ્ધતિ હોય તો બહુ સારું કામ આપે એમ. જી જણાવશો ટપક સિંચાઈ પદ્ધતિમાં કેટલો ખર્ચ આવી શકે છે ખેડૂત મિત્રોને? ટપાઈ પદ્ધતિમાં તો અમે જૂની કિલોના હિસાબે અમે લીધી હતી, એટલે અમારે 70 રૂપિયા કિલો આવી હતી, એટલે માનો ને 12,000 માં મારે 2.5 વીઘામાં બધું તૈયાર થઈ ગયું હતું, ફિલ્ટર અને ટપક પદ્ધતિ બધું. જી 1 એકરમાં 12,000 રૂપિયામાં તૈયાર થઈ ગયું હતું, જૂની ટપક પદ્ધતિ આપણે લીધી હતી. ખાસ કરીને જણાવશું કે દીપકભાઈ સીતાફળનું વાવેતર આપ મબલક પ્રમાણમાં કરી રહ્યા છો, તો સીતાફળના પાકમાં શું ધ્યાન રાખવું જોઈએ, કેવા પ્રકારનું ખાતર આપવું જોઈએ, કેવા પ્રકારની પિયત વ્યવસ્થા હોવી જોઈએ સીતાફળને લઈને? હા, સીતાફળની અંદર વાવેતર કર્યા પછી તમારે અને વાવણીની અંદર મોટું થઈ જાય ઝાડ, પછી વાવણીમાં એને કટિંગ કરી નાખવાનું, પહેલા વરસાદ પછી કટિંગ લઈ લેવાનું. કટિંગ અમે આ વાવ્યું છે બધું 1 કેજી સીતાફળ છે, એટલે સુપર ગોલ્ડન જે બોલે ને એ અત્યારે નવી વેરાયટી એવી, અને નીચે ગૌકૃપા બેક્ટેરિયા પાવાના અળસિયાનું ખાતર નાખી છે, અને જ્યારે મિલીબગનો એટેક આવે ત્યારે એની અંદર 1 કિલો ચોખા લેવાના, 10 લિટર પાણી લેવાનું ને 1 કિલો ચોખા એ બાફી નાખવાના, અને પંપે પાણી 5 લિટર પાણી રહે ત્યાં સુધી ઉકાળી નાખવાનું, એટલે પંપે 1 લિટર પાણી નાખી એ પંપમાં દ્રાવણ બનાવીને છાંટી દેવાનું, એટલે રિઝલ્ટ બહુ સારું મળે ચોખાના પાણીથી, અને કોઈ પેસ્ટિસાઇડ દવા વાપરવી પડતી નથી. બિલકુલ, ખાસ કરીને દીપકભાઈ આપ જણાવશો કે અલગ અલગ પ્રકારના જે બાગાયતી પાકના આપ છોડવાનું પણ વાવેતર કરીને ઉછેરીને વેચી રહ્યા છો, તેના વિશેની માહિતી આપશો ખેડૂત મિત્રોને કે રોપાના ઉછેર થકી પણ નફો પ્રાપ્ત કરી શકાય છે? હા હા, અમે અહીંયા આગળ સીતાફળની કલમ બનાવી છે, જામફળ તાઇવાન પિંકની જામફળની કલમ છે, ડ્રેગન ફ્રૂટની કલમ છે, પછી બગાયતી કોઈ પણ બધી કલમો છે, આંબા છે, ચીકુ છે, ચંદન છે, લાલ ચંદન છે, પછી ફૂલ છોડ બધાય છે, એવું નાની એવી નર્સરી આપણે ઘર પૂરતી હમાય એટલી જગ્યામાં બનાવેલી છે, અને બધું અહીંથી અમે વેચીએ અને એમાં અમને સારું વળતર મળે. જી અને અળસિયાનું ખાતર બનાવી છે આપણે ઘરનું, પોઈતાનું ગાયું રાખી, 3 ગાયું છે અમારે 2 વીઘા જમીનની અંદર, એમાં અળસિયાનું ખાતર ટોટલ 96 ખાતર બનાવી નાખવાનું, એ ખાતર કિલોના હિસાબે અમે 20 રૂપિયાનો કિલો અમે વેચી અહીંથી સ્થળ ઉપરથી. નથી બિલકુલ, તો ખાસ કરીને આપ જે પ્રકારની માહિતી આપી રહ્યા છો, સુંદર મજાની માહિતી આપી રહ્યા છો, ખાસ કરીને આપ ચીકુનું પણ વાવેતર કરી રહ્યા છો, ચીકુના પાકમાં શું ધ્યાન રાખવું જોઈએ, કેવા પ્રકારના જે બિયારણનો છે તેનો ઉપયોગ કરવો જોઈએ, કેવા પ્રકારના છોડવાઓનો ઉપયોગ કરવાથી ચીકુમાં સારા પ્રકારના ચીકુનું ઉત્પાદન કરી શકાય છે? ચીકુની અંદર કાલીપતિજી ચીકુ આવે ને એની કલમ લેવાની, અને કલમ જ વાવવાની, એમાં ત્રીજા વર્ષે ચોથા વર્ષે આવક ચાલુ થાય, અને એમાં બહુ ફળ માખીની થોડીક ભી રહી, એટલે ફળ માખી માટે ફેરો ટેપ ટેપ આવે એ મૂકી દેવાની, એટલે એમાં બહુ વાંધો નથી આવતો, એનાથી કંટ્રોલ થઈ જાય છે. તો ખાસ કરીને સુંદર મજાની માહિતી ખેડૂત મિત્રો આપને આપવામાં આવી રહી છે કે કઈ રીતે આપ બાગાયતી પાકના ઉપયોગ થકી વધારે નફો પ્રાપ્ત કરી શકો છો. આપણી સાથે દીપકભાઈ પોકર જોડાયા છે, તેઓ સફળ ખેતી કરી રહ્યા છે બાગાયતી પાકમાં, છેલ્લા 3 વર્ષથી તેઓ ખેતી કરી રહ્યા છે. તો સુંદર મજાની માહિતી આપને આપવામાં આવી રહી છે ખેડૂત મિત્રો, ખાસ કરીને જણાવશો કે આપ જંતુનાશક દવાનો ઉપયોગ કરો છો કે કેમ ખેતીમાં? નહીં, જંતુનાશક અમે 4 વર્ષ જે દવાનો ઉપયોગ કર્યો જ નથી સાહેબ, અને અમે ગાય આધારિત ટોટલ વસ્તુ બનાવી, ટોટલ વસ્તુ ગાય આધારિત જ કરવાનું, કોઈ વસ્તુમાં દવા પેસ્ટિસાઇડ કાંઈ વાપરવાનું થતું જ નથી. ત્યાં કેન્સરના આવડાવડા મોટા કેસ વધતા જાય, નાની ઉંમરમાં છોકરાઓને કેન્સર, મોટાઓને કેન્સર, એના માટે નક્કી જ કર્યું કે આપણે ખાવું એટલું ઓર્ગેનિક ખાવાનું, માણસોને ઓર્ગેનિક ખવડાવવાનું, 1 એકરની જગ્યા છે અને આપણે 25-30 હજાર રૂપિયા મહિને આપણે કમાઈ લઈશી, તો પછી શું કરવાનું, પેસ્ટિસાઇડ દવા છાંટવી જોઈએ. અને ખાસ અમે બધા ક્રોપની અંદર દૂધ ગોળનો ઉપયોગ વધારે કરીએ છીએ, એટલે અમારા ખેડૂતને બધાને કહેવા માંગુ છું કે તમે 100 ગ્રામ દૂધ 250 ગ્રામ દૂધ લેવાનું, 100 ગ્રામ ગોળ લેવાનો દેશી ગોળ દવા વગરનો, અને 15 લિટર પાણીની અંદર ફ્લાવરિંગ સમયે ગમે એ વસ્તુમાં તમે છાંટી શકો, ગમે એ ક્રોપની અંદર, ગમે એ માંડવી હોય તો ભલે, ઘઉં હોય તો ભલે, ચણા, બધા ધાન્ય પાકની અંદર, ફળ ફળાદી પાકની અંદર બધામાં તમે છાંટી શકો, અને રિઝલ્ટ બહુ સારું મળે છે. બિલકુલ,
ખાસ કરીને જણાવશો કે ચીકુની જે વાવેતર આપ કરો છો ચીકુ પાકોનું, તો ચીકુની છાટણી કેવી રીતે કરવી જોઈએ? ચીકુ ની અંદર તો અમે આ કલમ જ વાવી છીએ, અને પાક ઉપર આવે ત્યારે ઓટોમેટિક એની લાઈટ બદલી જાય, ને એમાંથી પછી લાઈટ પ્રમાણે ઉતાર લેવાનું. જી, આપણે પૂછવા માંગીશ કે જે પ્રકારે આપ ફળ પાકોનું વાવેતર કરી રહ્યા છો, અનેક પ્રકારની આપ જે રાસાયણિક દવાનો ઉપયોગ પણ નથી કરી રહ્યા, ત્યારે પપૈયામાં કેવા પ્રકારના રોગ નડી શકે છે? પપૈયામાં કોઈ જાતનો રોગ ન આવે. વાયરસ આવે તો વાયરસ અમારે દૂધ ગોળથી કંટ્રોલ થઈ જાય છે, એટલે એના માટે અમારે બહુ ઈઝી છે બધી વસ્તુ, અને દૂધ કંટ્રોલ થી અમને બહુ સારું રિઝલ્ટ મળે છે. અમે પપૈયા બી વાવીએ, રોપા નથી વાવતા. પપૈયાના સારા સારી ઓલાદના પપૈયા હોય, આપણે માનો કે 5 કિલો 4 કિલો નું પપૈયું થાય, હવે એ વસ્તુના બી કાઢ લેવાના, અને એ બી અમે ટીપક પત્તી દ્વારા ટીપું પડે ત્યાં ચાર ચાર બી વાવી, પછી એમાં કોઈ નર સોળવો નીકળે એ કાઢી નાખવાનો, બાકી સારો હેલ્ધી સોળવો હોય કે આપણે આ પપૈયું આપશે એ સોળવો રાખવાનો. બિલકુલ. અને વાયરસ આવે એના માટે દૂધ પ્યોર. તો આપ જામફળનું પણ વાવેતર કરી રહ્યા છો, જામફળના પાક વિશેની માહિતી આપશો, જામફળમાં કેટલી આવક છે, કેટલો ખર્ચ છે? આ જામફળ ની અંદર અમારે 1 એકરમાં માનો ને 316 જામફળ ના છે. જી, એની અંદર ખાસ ફળ માખીનો એટેક વધારે હોય છે, એટલે એના માટે અમે ફેર ટ્રેડ વાપરી છે. નીચે દેવરિયા અને આ બીવરિયા બેક્ટેરિયા વાપરી, અને અમે અગ્નિહોત્ર જી ભસ્મ વાપરી છે ને, એના ઉર્જા નિર્જા પ્રોજેક્ટિવ, એટલે અમારે અગ્નિહોત્ર ની ભસ્મ અમે 1 એકરે 100 ગ્રામ પાણીમાં નાખી દઈ, અને 100 ગ્રામ ફટકડી અગ્નિહોત્ર ની ભસ્મ, એટલે આ અમે અગ્નિહોત્ર કરી એટલે પોઝિટિવ વસ્તુ બધી થઈ જાય, એટલે એમાં બહુ વાંધો નથી આવતો. મને 10% જેવો ખાલી બગાડ નીકળે, બાકી બધું બહુ હેલ્ધી થાય. બિલકુલ. તો ખાસ કરીને સુંદર મજાની માહિતી આપવામાં આવી રહી છે ફળ પાકોના જે સફળ ખેડૂત છે દીપકભાઈ, તેમની સાથે આપણે વાતચીત કર્યા છીએ. તો દીપકભાઈ, આપને પૂછવા માંગીશ કે બોરના પાકમાં શું ધ્યાન રાખવું જોઈએ, શું તકેદારી રાખવી જોઈએ, તેના વિશે થોડી માહિતી આપશો ખેડૂત મિત્રોને? બોરના પાક હાવ હેલો છે કરવા માંડી, તો એમાં કઈ બહુ એવું છે નહીં. અને બોરની અંદર ખાસ એક ફ્લાવરિંગ સમય તમારો જ્યારે હોય ત્યારે 1/3 દીઠ તમારે 1/2 કિલો મીઠું તમારે આપી દેવાનું. આપણે સમુદ્રી જે મીઠું આવે ને, જી, સમુદ્રી મીઠું તમે નાખી દો એટલે તમારે ઈયર પડે નહીં, બોર હળે નહીં, અને ફ્લાવરિંગ સારું થાય. બીજા નંબરમાં છે બોરની લાઇટ સારી આવે. મીઠું તો 1 એકરે 15 કિલો બધે આપવાનું જ હોય, પણ આ કોઈ ખેડૂત કોઈ કહેતા નથી, કોઈ આપતા નથી. અમે તો દર વર્ષે 1 એકરે 15 કિલો મીઠું આપી દઈશું બધા ઝાડવાને. સમુદ્રી મીઠું વાપરવાનું, ખાસ કરીને ગાંગડા મીઠું જે આવે સમુદ્રી. જી દીપકભાઈ, બાગાયતી પાકના રોપા કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? બગાયતી પાકના રોપા અમારે મિત્ર છે એ કરે છે. મેઇન વસ્તુ તો ત્યાંથી અમારે અહીંયા લઈ આવવાનું હેલ્ધી છોડ ને હેલ્ધી વસ્તુ સારી વસ્તુ ખેડૂતને ઉપલબ્ધ થાય એ અમારો પ્રયાસ હોય, એટલે આપણે ટૂંકી જમીનમાં એ ના કરીએ કે એના માટે અમારો મિત્ર જે બનાવે છે એની પાસેથી આપણે ઉપલબ્ધ કરાવીએ છીએ. સમજી ગયા? જી, અમે અમે ફૂલ છોડના રોપા હોય થોડા ઘણા બસ એટલું, બાકી તો બધું હેલ્ધી છોડ બધું સારો અને સારી જાતવાન વસ્તુ રાખવાની, એ જ વસ્તુ આપણે વેચાણ કરવાની. તો આપ રોપા લાવી રહ્યા છો, રોપામાં કેટલો ખર્ચ આવી શકે છે ખેડૂત મિત્રોને? રોપાના એક રોપે પછી માનો જામફળ હોય તો 35 થી 40 રૂપિયા એક છોડ હોય, ચીકુ હોય તો 200 રૂપિયા 250 રૂપિયા, પછી એની સાઈઝ પ્રમાણે હોય, ઊંચા નીચી કેવડી, 3 ફૂટની ચીકુ હે, 2 ફૂટની હે, 5 ફૂટની હે, એમ. પછી એવી જ રીતે આંબામાં હોય, 2 ફૂટના આંબા હોય, 5 ફૂટના આંબા છે, કેવી રીતે એમાં સાઈઝ પ્રમાણે ભાવ તાલ હોય બધા એના. અને એમાં વાવવામાં ખાસ કરીને ગમે તમે કલમ વાવે ખેડૂત ભાઈઓ, તો હંમેશા માટે કલમ નાની પસંદ કરવાની, મોટી નહીં. કોઈ પણ કલમ હોય ગમે તેની કલમ, નાની કલમ તમે પસંદ કરો, એટલે નાની કલમના મૂળિયા નાની થેલીમાં હોય, એના માટે નાની થેલીના મૂળિયા હોય એટલે તરત તમારે ડેવલપ થાય. તમે મોટી 5 ફૂટની કલમ વાવો તો એના મૂળિયા એમાં ગુંડલું ભરી ગયા હોય, એટલે એ ન કરાય. અને આપણે ખેડૂતને એવું છે કે મોટી કલમ વાવી એટલે તરત ચાલુ થાય, પણ તમે એક કલમ નાની વાવજો અને એક કલમ મોટી વાવજો, તો જે નાની કલમ હશે એ મોટી કરતા આગળ વધી જાય. સમજી ગયા? બિલકુલ. ખાસ કરીને દીપકભાઈ, ચીકુના ઝાડ ચોમાસા પછી ખાસ કરીને મરવા માંડતા હોય છે, તો તેનો ઉપાય શું કરવો જોઈએ ખેડૂત મિત્રોએ? ચીકુના ઝાડ અમારે તો અમારા એરિયામાં જે
હુકાતા નથી અને બહુ વાંધોય નથી, અને અમે ક્યાંય એવી છાયલ ઉપર હુકાતું હોય તો એની માટે ગાયનો પોદરો હોય ને, ગાયનો પોદરો જી એ બધે છાંદી દેવાનું હોય, હુકારો ક્યાંય આવ્યો હોય છોડની અંદર તો એ બધું બંધ થઈ જાય, બિલકુલ. છાલનો રોગ આવે એની અંદર, જામફળમાં છે, પોપૈયામાં, સીતાફળમાં છે, એમાં છાલના રોગ માટે અમે એ ગાયનું લેપણ કરી અમે અને ઘેરું માર દઈ. બિલકુલ. તો આપ ડ્રેગન ફ્રૂટનું પણ વાવેતર કરી રહ્યા છો, તેમાં કયા પ્રકારનું જે માહિતી છે, જે ડ્રેગન ફ્રૂટ વિશે નવી માહિતી આપની પાસે છે અને ખેડૂત મિત્રોને તે વિશેની માહિતી આપશો, ડ્રેગન ફ્રૂટ વિશે થોડી માહિતી. ડ્રેગન ફ્રૂટ કોઈને વાવવું હોય એના માટે આપણે અહીંયા બગાયતી બગીચા કોઈ પણ તમારા એરિયામાં હોય કે આજુબાજુના એરિયામાં હોય, પહેલા તમે એ જોવો, જાણો કે આની અંદર કેવી પદ્ધતિથી કેવું કામ કરવું. ખાસ કરીને એને 2 ફૂટનો તો પેલા બેડ બનાવવો પડે દીપકભાઈ, જી 2 ફૂટનો બેડ બનાવ્યો, પેલા થાંભલી ખોડ દેવાની, પછી 2 ફૂટનો બેડ અને બે બાજુ એક એક ટપક નળી, ટપક નળી મૂકવાની, તે પછી થાંભલીએ 4 નંગ વાવવાના આવે અને સારી ઓલાદનું આપણે ડ્રેગન ફ્રૂટ હોય સારું લાલ ડ્રેગન ફ્રૂટ જે આવે એ વાવી શકાય અને એ વાવો તેનો ભાવ બજારમાં સારો મળે. અમે અહીંયા 200 રૂપિયાનો કેજી લેખે વેચી છીએ. બિલકુલ. ખાસ કરીને દીપકભાઈ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં હાલમાં પપૈયા માટે કઈ જાત સારી છે? પપૈયા માટે તો સારી જાતમાં અમને દેશીમાં બહુ મજા આવે છે અને દેશી વસ્તુ જો ખાય તો જંક ફૂડ કરતા આ વસ્તુ સારી પડે, બને ત્યાં સુધી દેશી વસ્તુનો ઉપયોગ કરવાનો, જાજો દેશી વસ્તુ જ અમે વાવી. દીપકભાઈ, જે પ્રકારે બાગાયતી પાકો માને ખાસ કરીને જે ખેતી કરતા ખેડૂતો છે તેમને આપ સજીવ ખેતી થકી આપ બાગાયતી પાકનું વાવેતર કરી રહ્યા છો, તો સજીવ ખેતીમાં કેટલી આવક છે અને ક્યાંક ને ક્યાંક રાસાયણિક ખાતરનો જે ઉપયોગ નથી કરવામાં આવતો તો તેના દ્વારા જમીનની ફળદ્રુપતામાં શું ફાયદો થઈ શકે છે? ફળદ્રુપતા બહુ સારી રીતે બધો ક્રોપ થાય, બધી વસ્તુ સારી અને છોડ હેલ્ધી રહે, ફળ ઝાઝા લાગે. બીજા નંબરમાં કે તમારે કોઈ જાતનો ખર્ચો ન લાગે, યુરિયા, ડીએપી, એમોનિયા કે કોઈ જાતનો ખાતર ન લેવું પડે. એક ઘા હોય એટલે 10 વીઘા જમીનની અંદર તમારે બધું પૂરું પડી જાય. બને એટલું શક્ય હોય તો તમારે કાયમ જેટલું ગાયનું છાણ ભેગું થાય એક ટીપણું રાખવાનું 200 લીટર પાણીનું ભરીને, એની અંદર છાણ નાખી દેવાનું. દર વખતે તમે ટીપક ન હોય તો પાણીની અંદર તમે ધોરિયેથી તમે તાજું છાણ પાઈ શકો, એને ગૌમૂત્ર છે, તાજું છાણ છે, આ રીતે તમે પાવ એટલે તમારે ઓલું ખાતર નાખ્યા કરતા ડબલ કામ આપે આ ખાતર. બિલકુલ. ખાસ કરીને જે રોપાઓનું વાવેતર કરવામાં આવે છે તેમાં કોઈ પ્રકારનો જો રોગ આવી જાય તો તેના માટેના ઉપાયો શું છે? તેના માટે રોપનું વાવતી વખતે રોપ સારો હેલ્ધી હોય અને એને બીજા અમૃતમાં કન્વર્ટ કરી દેવાનો, માનો એને જો ગૌમૂત્ર છે, ગાયનો પોદરો છે અને એનો થોડો આમ તો સૂનો લેવાનો અને બધા મૂળિયા પલાળી દેવાના, કે બીજ વાવતા હોય તો એની અંદર એ બીજા અમૃતનો પોટ આપી દેવાનો એટલે છોડ સુકાય નહીં, ઉગવામાં હેલ્ધી રહે, બહુ સારું રહે. અને બિલકુલ. ખાસ કરીને જે વાવેતર કરવામાં આવે છે ચીકુના ઝાડનું તો તેમાં શું ધ્યાન રાખવું કે જેથી કરીને અમુક અંતરે જે છોડવાઓનું વાવેતર કરવું જોઈએ, ઝાડમાં 14 વર્ષ પછી ડાળીઓ એકબીજાને અડી જતા ઝાડની ઊંચાઈમાં વધી જતી હોય છે ત્યારે તેના માટે શું કરવું જોઈએ? ચીકુનું વાવેતર તો માનો ને 20x20 જ વાવવાનું હોય ચીકુ. ચીકુને 20x20 વાવવું હોય એટલે એના માટે પવન અવર જવર થઈ શકે અને છોડ હેલ્ધી રહે, એ 20x20 ચીકુ વાવેતર થાય. અને જામફળ વાવવું હોય, જામફળ તમારે 8x5x12 જામફળ તમે વાવી શકો અને 8x12 તમે સીતાફળી વાવી શકો છો અને એની અંદરથી આ કટિંગની વેરાયટી છે એટલે એના માટે આ વસ્તુ બહુ સારું છે. કટિંગની વેરાયટી તમે વાવો એટલે જામફળ બધું મોટું થાય, સીતાફળ બધું મોટું થાય અને છોડ હેલ્ધી રહે, કોઈ જાતનો વાંધો નથી આવતો. બિલકુલ. તો આપણે હવે અંતિમ પ્રશ્ન ટૂંકાણમાં જવાબ આપશું. આપ બાગાયતી ખેતી કરી રહ્યા છો, અન્ય ખેડૂતો માટે આપ શું સંદેશ આપવા માંગો છો? બસ મારો સંદેશ એક જ છે, તમે બગાયતી ખેતી કરો, આવનાર ભવિષ્ય એની માટે છે અને ગાય આધારિત ખેતી કરો જેથી કરીને આ નવા જાતના બધા રોગો જે માણસોમાં આવે છે એ ન આવે, માણસોને સારી વસ્તુ સારી મળે, ઉપલબ્ધ થાય,
અને ગાય આધારિત ખેતી કરતા શીખો, તમે ઘર પૂરતું કરો છે, બાકી તમે બીજાનું કોઈનું ન કરો તો કાંઈ નહીં. જે આપણે અટકાવવા માંગીએ છીએ, એક કોલરનો ફોન આવી રહ્યો છે, આપણી સાથે વાતચીત કરવા માંગે છે, તમારી પાસેથી માહિતી માંગે છે. જી જણાવશો. હા મારો અવાજ મળી રહ્યો છે? હા મળી રહ્યો. હા જી જણાવશો, આપનો શું પ્રશ્ન છે? એટલે પેલી જામફળ ની ખેતી કરી ને, જામફળ પેલા મોટા આવે છે ને જી, એના કલમો ક્યાં મળે અને કેટલા વર્ષે એનું ઉત્પાદન ચાલુ થાય? જી બિલકુલ દીપકભાઈ, જે પ્રકારની આપને આપની સાથે કોલર જોડાયા છે, જામફળની કલમો વિશેની માહિતી માંગી રહ્યા છે, તે વિશેની માહિતી થોડી ખેડૂત મિત્રને. જામફળની કલમ બધી અમારી પાસે ઉપલબ્ધ થઈ જશે, તમારે ગમે ત્યારે જોતી હોય ત્યારે. ગોંડલની બાજુમાં અમારું ગામ ઘોઘાવદર છે, નંદનવન પ્રાકૃતિક ફાર્મ એવું બોર્ડ મારેલું, આટકોટ રોડ ઉપર મારું ખેતર આવે, એટલે તમે ગમે ત્યારે જોતી હોય તો તમને મળી જશે. અગાઉ તમારે બુકિંગ કરાવવું હોય તો છૂટ છે, તમે અહીંયા આવો તો છૂટ છે, તમારે ઉપલબ્ધ મળી જાય. જી બિલકુલ. તો અહીંયા સમયના અભાવના કારણે કૃષિ દર્પણ ની અહીંયા સમાપ્તિ કરીએ છીએ, આ વિષયની સમાપ્તિ કરીએ છીએ. ખાસ કરીને ખેડૂત મિત્રોને ઉપયોગી થાય તે પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવ્યો, સુંદર મજાનો રોજ 6:30 વાગે આ કાર્યક્રમ કરવામાં આવશે. આપણી સાથે દીપકભાઈ પોકર જોડાયા હતા, તેઓ સફળ બાગાયતી ખેતી કરી રહ્યા છે. દીપકભાઈ, કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી આપનો આભાર વ્યક્ત કરું છું, આપ અમારી સાથે જોડાયા બદલ ફરી આભાર વ્યક્ત કરું છું. તો દર્શક મિત્રો, કૃષિ દર્પણ કાર્યક્રમમાં આજે વિષયની સમાપ્તિ કરીએ છીએ, સમયનો અભાવ છે. આવતીકાલે નવા વિષય સાથે, નવા મુદ્દા સાથે, નવા ખેડૂત મિત્ર સાથે મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. તો અલગ અલગ પ્રકારની જે માહિતી આપને આપવામાં આવી રહી છે, તો કૃષિ દર્પણ કાર્યક્રમમાં આવતીકાલે નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો, ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.